धोरण दस गणितनी आजथी शुरुआत करिए। ई क्लासनी अंदर कलाकुंज विद्यालयना माध्यमथी आपणे आगळना धोरणनी अंदर धोरण आठ नव अने नवनी अंदर तो खास घणी बधी समझ मेळवी दीधी छे। एवुं ज एक चेप्टर चेप्टर नंबर बे बहुपदीओ। तो नवमा धोरणनी अंदर आपणे જે કંઈ વાત ચર્ચા કરેલ છે ધોરણ નવ સુધીની ચર્ચા, તો પહેલાં તો એકવાર એની ઉપર આપણે નજર ફેરવી લઈએ કે આપણે કઈ કઈ વસ્તુ બહુપદીની અંદર આપણે એનાથી પરિચિત છીએ, એ તમામ બાબતો આપણે એકવાર રિવિઝન કરી લઈ, પછી આ ચેપ્ટરની અંદર જે કંઈ વાત કરેલી છે એનાથી આગળ શરૂઆત કરીએ। ચેપ્ટર નંબર બે બહુપદીઓ, આના પછીનું જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તો આ બંને ચેપ્ટર અને એના પછીનું ચોથું ચેપ્ટર છે એ પણ બહુપદી આધારિત જ છે। તો માટે આપણે અહીં ચેપ્ટર નંબર બેથી શરૂઆત કરેલી છે। તો બહુપદી વિશે આપણે જે કાંઈ સમજ જે છે તો એની અંદર બહુપદી વિશે પ્રાથમિક બાબતો કઈ કઈ હોય, તો પહેલી બાબત જે છે તો કે ચલ હોય, તો આપણે કોને ચલ કહીએ છીએ? ચલ એટલે શું? તો કે કોઈ એવી અજ્ઞાત સંખ્યા। ચલ કોને કહીએ છીએ? આપણે ચલની થોડી ઘણી માહિતી મેળવીએ કે અજ્ઞાત સંખ્યાને આપણે ચલ તરીકે લેતા હોઈએ છીએ। એના પછી જે બીજી બાબત જે છે તો બહુપદીની અંદર મુખ્ય બાબત જે છે તો કે પદ કેટલા હોય, વચ્ચે સરવાળો કે બાદબાકીથી છૂટા પડતા સ્ટેપ પદ જે છે એની સંખ્યા જે છે એને આપણે પદ કહીએ છીએ કેટલા છે। બહુપદીના પ્રકાર આ પદને આધારિત પણ પડે છે। ત્રીજી જે બાબત જે છે એ બહુપદી જે છે એની ઘાત વિશેની છે। બહુપદીમાં જે કાંઈ ચલ જે છે તો કે બહુપદીમાં ચલની ઘાત આધારિત પણ બહુપદીના જુદા જુદા પ્રકાર પડે છે। તો ચલ આધારિત જે પ્રકાર છે એના કેટલા પ્રકાર પડે છે તો એ જોઈએ। તો કે એક ચલ બહુપદી, દ્વિચલ બહુપદી, ત્રિચલ બહુપદી, એટલે કે બહુપદીની અંદર એક પણ ચલ હોય, બે ચલ પણ હોય, ત્રણ પણ ચલ હોય અને ત્રણ કરતાં વધુ પણ ચલ હોઈ શકે છે। પદ આધારિત, એકપદી, દ્વિપદી અને ત્રિપદી, ત્રણ કરતાં વધારે પણ પદ હોય છે એની આપણે ચર્ચા જેમ જરૂર પડે એમ આગળ ચતુર્પદી, અને ચાર કરતાં જો વધારે પદ હોય તો એને સામાન્ય રીતે આપણે બહુપદી જ કહી દઈએ છીએ। આગળ ઘાતના આધારિત પ્રકાર, તો ઘાતના આધારિત કે એક ઘાત હોય બહુપદીની ઘાત, મોટામાં મોટી ઘાત જો એક હોય તો એ બહુપદીને આપણે સુરેખ બહુપદી કહેતા હોઈએ છીએ। બહુપદીને જો બે ઘાત હોય તો એને આપણે દ્વિઘાત બહુપદી કહીએ છીએ, ત્રણ ઘાત હોય તો ત્રિઘાત બહુપદી કહીએ છીએ। આવી રીતે બહુપદીના જે પ્રકાર જે છે, એક તો ચલ આધારિત, પદ આધારિત, ઘાત આધારિત, આવી રીતે ત્રણ પ્રકારે એના પ્રકાર પડે છે। એક ચલ બહુપદી, દ્વિચલ બહુપદી, ત્રિચલ બહુપદી, એક પદી, દ્વિપદી, ત્રિપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત બધી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, એવી રીતે ચલના પ્રકાર વિશે ભણી ગયા। થોડા ઘણા સૂત્રો જેવા કે બેઝિક જે સૂત્ર જે છે એ કંઈક આવા છે, એ પ્લસ બી અખાનો વર્ગ, એ માઇનસ બી અખાનો વર્ગ, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, આવા કંઈક ત્રણેક સૂત્રો છે। આના થકી જ આપણું ઘણું બધું આગળ આવે છે। ઘનના સૂત્ર પણ છે, જોકે એની અહીં લગભગ જરૂર પડતી નથી, જરૂર પડે ત્યારે આપણે એ સૂત્રનો પણ ઉપયોગ કરીએ, પણ આ ત્રણ જે સૂત્ર છે બેઝિક એ આપણે અહીંયા પાકા કરી લઈએ, યાદ કરી લઈએ। તો એ પ્લસ બી આખાનો વર્ગ એટલે કે પહેલા પદનો વર્ગ પ્લસ બે ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ, હવે પહેલું પદ છે આપણું એ, એ બીજું પદ બી બી, આવી રીતે આપણે જે સૂત્ર છે યાદ રાખતા હતા। ફરી પાછું આનું સૂત્રનું બીજું જો આપણે લખવું હોય સાવ શોર્ટ એન્ડ સ્વીટ, તો એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, આવી રીતે આગળ એ માઇનસ બી આખાનો વર્ગ, તો કે એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો એ પ્લસ બી એ માઇનસ બી, આવી રીતે જે આપણે બેઝિક સૂત્રો જે છે એની ચર્ચા કરી। હવે આ સૂત્રો જે છે એ આપણને અવયવ આજ આમાંથી આ જે કર્યું આપણે આ બાજુથી આ બાજુ એટલે કે આ જે કર્યું એ વિસ્તરણ કર્યું છે આપણે આગળના ધોરણની અંદર, વિસ્તરણ અને અવયવીકરણ આ બે
ચેપ્ટર વારંવાર અભ્યાસ કર્યો છે ધોરણ સાત અને ધોરણ આઠની અંદર. તો આમાંથી આ બાજુ જવું એટલે કે વિસ્તરણ કરવું, અને આ બાજુથી આમાં આવું તેને કહેવું અવયવીકરણ. તો આવો જે અભ્યાસ કર્યો છે એનો ઉપયોગ ક્યાં થાય એ હવે આપણે સમજવાનું છે. બહુપદીની અંદર એક એવું વસ્તુ કે જે આપણે ગયા ધોરણની અંદર ભણી ગયા તો કે શૂન્ય, ઇંગ્લિશમાં કહીએ ઝીરોઝ. તો આ શૂન્ય જે છે એની વાત ધોરણ નવની અંદર કહી કરી ગયા હતા. શૂન્ય કહેવાય કોને? બહુપદીની અંદર શૂન્ય કોને કહી શકાય? તો કે શૂન્ય એટલે કે ચલની કોઈ એવી કિંમત, ચલની એવી કિંમત કે જેનાથી બહુપદીની નું મૂલ્ય શૂન્ય બને. ચલની એવી કિંમત કે જેનાથી બહુપદીનું મૂલ્ય શૂન્ય બને, આ ચલની આવી જે તે કિંમત જે છે એને શૂન્ય કહેવાય છે. હવે શૂન્ય બહુપદીની અંદર શૂન્યની સંખ્યા, તો શૂન્યની સંખ્યા અનિશ્ચિત છે. કોઈ પરફેક્ટ એમ ના કહી શકીએ કે આવી એક ઘાતવાળી બહુપદી હોય તેને આટલા શૂન્ય હોય, બે ઘાતવાળી હોય તેને આટલા શૂન્ય હોય, બરાબર. જોકે એક ઘાતવાળીને શૂન્યની સંખ્યા કાં તો હોય અને કાં તો ન હોય, એટલે કે એવી રીતે મળી શકે. આગળ દ્વિઘાતવાળી બહુપદી, ત્રિઘાતવાળી કોઈ સંખ્યા નિશ્ચિત નથી, માટે શૂન્યની સંખ્યા અનિશ્ચિત છે. શૂન્ય એક પણ હોય, બે પણ હોય, ત્રણ પણ હોય, ઘણા બધા પણ હોય અને ન પણ હોય. એવું ફરજિયાત પણ નથી કે કોઈ પણ બહુપદીની કિંમત ઝીરો કરી જ શકાય, ન પણ કરી શકાય. આવી રીતે બહુપદીમાં અંદર શૂન્યની સંખ્યા અનિશ્ચિત છે, હોય ન હોય આવી રીતે. ઓકે, આગળ શૂન્યની ચર્ચા આગલા ધોરણની અંદર કરી ગયા હતા. હવે જે શૂન્ય જે છે આપણે કોઈક એવી રજૂઆત સમજીએ કે શૂન્યની એક નવું સ્વરૂપ જો આપણે આલેખમાં આપવું હોય તો આપણી પાસે કોઈક એક બહુપદી જે છે, ઉદાહરણ તરીકે એક્સ પ્લસ પાંચ, આવું કંઈક આપણે એક ઉદાહરણ લઈએ. પી ઓફ એક્સ આપણી પાસે બહુપદી છે એક્સ પ્લસ પાંચ. હવે આ બહુપદી માટે આપણે કોઈક આલેખ દોરવો છે, માટે આલેખ દોરવા માટે આપણે બોક્સ બનાવીએ પહેલાં તો. એક્સ વાય, જ્યાં વાય શું છે? વાય ઇક્વલ ટુ પી ઓફ એક્સ, એટલે કે એક્સની જુદી જુદી કિંમત મૂકતા આપણને પી ઓફ એક્સની જુદી જુદી કિંમતો મળે. તો પહેલાં લઈએ એક્સ બરાબર એક લેતા, માટે પી ઓફ એક્સ બરાબર એક પ્લસ પાંચ બરાબર છ. એટલે જ્યારે એક લઈએ છીએ ત્યારે આપણને છ મળે છે. આગળ એક્સ બરાબર માઇનસ પાંચ લેતા, માટે પી ઓફ એક્સ બરાબર માઇનસ પાંચ પ્લસ પાંચ બરાબર ઝીરો. એવી જ રીતે શું લીધું હતું? માઇનસ પાંચ, ત્યારે આપણને મળે ઝીરો. આગળ એક્સ બરાબર ઝીરો લેતા, માટે પી ઓફ એક્સ બરાબર, એક્સ બરાબર જ્યારે આપણે ઝીરો લઈએ છીએ ત્યારે પી ઓફ એક્સ બરાબર ઝીરો પ્લસ પાંચ બરાબર પાંચ. એવી રીતે જ્યારે ઝીરો લઈએ છીએ ત્યારે પાંચ. આવું કંઈક ઉકેલ આપણને મળ્યા છે. ઉકેલ ઉપરથી આપણે આલેખ દોરતા હોઈએ છીએ, એવો જ કંઈક આલેખ આપણે દોરીએ. એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર ને પાંચ, એટલે આ ઉગમ બિંદુ એક્સ અક્ષ વાય અક્ષ. એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ, માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ. પહેલું બિંદુ જે છે એક છ,
तो ये अपने एक अने छ एटले के अहीं आवडा जे छ छे तो अहीं मळशे आ बिंदु बीजू बिंदु जे छे माइनस पांच जीरो माइनस पांच अहीं जीरो एटले के अहीं ओके त्रीजू बिंदु जे छे जीरो पांच एटले अहीं आवी रीते जे आपणी रेखा जे छे આવી એક સીધી રેખા મળે છે. આપણે રેખા મળી ગઈ એટલે બહુપદીની ઉપર જે રેખા છે એના ઉપર લખી દેવાનું પી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ પાંચ. હવે જોવાની બાબત એ છે કે આપણે બહુપદી કોષ્ટક ઉપરથી એમ કહી શકીએ કે જ્યારે પી ઓફ એક્સની કિંમત ઝીરો થાય, પી ઓફ એક્સની કિંમત જ્યારે ઝીરો થાય એ એક્સનું મૂલ્ય આપણા માટે શૂન્ય બને છે. તો એ મૂલ્ય આપણને ક્યાં દેખાય છે? તો કે અહીંયા આગળ એક્સ અક્ષ ઉપર આ જે મૂલ્ય જે છે આ બિંદુ જે છે આપણને એક્સ અક્ષ ઉપર મળે છે. માટે એક્સ અક્ષ આગળનું છેદ બિંદુ આપણા માટે શૂન્ય બને છે. આપણે બીજા તમામ આલેખ ઉપરથી આ એક ઉદાહરણ એટલા માટે લીધું કે આપણે આલેખ શૂન્યની આલેખ ઉપરથી શૂન્ય ક્યાં મળે છે અને ત્યાં જ શું કામ મળે છે એ સમજ સરળતાથી મેળવી શકીએ. તો એક્સ અક્ષ આગળના છેદ બિંદુ જો પી વાય ઇક્વલ ટુ પી ઓફ એક્સ આગળનો આલેખ જે છે આ જ આલેખ માટે વાય ઇક્વલ ટુ પી ઓફ એક્સ માટેનો આલેખ જે છે આ આલેખ માટે જે શૂન્ય જે છે એ હંમેશા એક્સ અક્ષનું ગ્રાફનું અને એક્સ અક્ષનું છેદબિંદુ એ હંમેશા શૂન્ય બને છે. એટલે જ્યાં જ્યાં છેદબિંદુ જે છે એટલે આપણે શૂન્યની સંખ્યા મેળવી શકીએ છીએ. આગળ આવી જ રીતે શૂન્યની સંખ્યા આલેખ ઉપરથી આપણે નિશ્ચિત કરવાની છે એ સમજીએ. આગળ આગળ સ્વાધ્યાય 2.1 જે આલેખનો અને શૂન્યનો જે સંબંધ છે એના ઉપરથી આપણે શૂન્યની જે ડિફિનેશન મેળવી શૂન્ય ક્યાં મળે છે અને ત્યાં જ શું કામ મળે છે એ ઉપરથી હવે સ્વાધ્યાય 2.1 નીચેની જે આકૃતિઓ છે આ પેજ નંબર 24 ઉપર છે. તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો અને સાથે સાથે બુક રાખો જેથી આપણને વધુ ખ્યાલ આવે. આગળ નીચેની આકૃતિઓમાં કોઈ બહુપદી પી ઓફ એક્સ માટે વાય ઇક્વલ ટુ પી ઓફ એક્સનો આલેખ આપેલ છે. વાય ઇક્વલ ટુ પી ઓફ એક્સનો આલેખ આપેલ છે. આપણે હમણાં જે ઉલ્લેખ કર્યો એ જ પ્રમાણેની આકૃતિઓ છે એવું અહીં કહી છે. તો દરેક કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યની સંખ્યા શોધો. તો પહેલું આપણને આવું આપેલું છે એક્સ અક્ષ ઉગમ બિંદુ વાય અક્ષ. આલેખ જે છે આવી સીધી રેખા એટલે કે એક્સ અક્ષને સમાંતર રેખા આપેલી છે. એક્સ અક્ષને સમાંતર રેખા હોવાથી એ ક્યાંય એક્સ અક્ષને છેદતું નથી. માટે શૂન્યની સંખ્યા જો છેદબિંદુ હોય તો શૂન્ય મળે, આમાં તો છેદબિંદુ જ નથી. માટે શૂન્યની સંખ્યા જે છે ઝીરો. બીજો જે ગ્રાફ જે છે એ આવો આપ્યો છે. એક્સ અક્ષ વાય અક્ષ આવી રીતનો આપણને ગ્રાફ આપેલો છે. તો આ ગ્રાફની અંદર એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ અહીંયા એક મળે છે. માટે અહીંયા શૂન્યની સંખ્યા એક, બીજું એના પછી નેક્સ્ટ એટલે કે ત્રીજું. આવો આપણને ગ્રાફ આપેલ છે. તો છેદબિંદુ એક બે અને ત્રણ અહીં ધ્યાન એ રાખવાનું છે એક્સ અક્ષ પરના જ છેદબિંદુ લેવાના છે. આવી રીતે ત્રણ છેદબિંદુ માટે શૂન્યની સંખ્યા ત્રણ. ચોથો આલેખ તો એક્સ અક્ષ વાય અક્ષ ઉગમ બિંદુ ઓ છેદબિંદુની સંખ્યા એક બે માટે શૂન્યની સંખ્યા બે. આગળ આ બધી વસ્તુ હા વહેલી છે એકદમ, જોતા જ આલેખ જોતા જ આપણને ખબર પડી જાય કે ભાઈ શૂન્યની સંખ્યા કેટલી મળશે. એક્સ વાય આ પ્રકારનો આલેખ આપેલ છે. છેદબિંદુની સંખ્યા એક બે ત્રણ ચાર આવી રીતે ચાર શૂન્ય મળે છે. છઠ્ઠું એક્સ અક્ષ વાય અક્ષ ઉગમ બિંદુ ઓ. તો એક બે
અને ત્રણ. આવી રીતે આપણને ત્રણ છેદબિંદુ મળે માટે શૂન્યની સંખ્યા બરાબર ત્રણ. આગળ શૂન્યનો આલેખ સાથેનો સંબંધ જોઈ ગયા. શૂન્યના બહુપદીના શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. ઓકે, જેટલી બને એટલી પ્રેક્ટિસ કરવી. આલેખ જેટલા આપણે અહીં દોર્યા એટલા જ આલેખ વધુ ગમે એ રીતે દોરી દેવાના, અને એક્સ અક્ષ ઉપરના છેદબિંદુ સાથે શૂન્ય સંકળાયેલા છે તેની સંખ્યા નોંધવી.